ગુજરાતમાં કુખ્યાત બુટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખ્સોએ તલવારથી હુમલો કર્યો, એકને ગંભીર ઈજા. 6-7 જેટલા યુવાનોએ તલવાર જેવા હથિયારો લઈને હુમલો કર્યો હતો. હુમલો થયા બાદ રામપુરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવકને લોકહાટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં લાલ ગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર વલ્લી ઉલ્લાહના પુત્ર ફિરોઝ પર જૂની અદાવતમાં તલવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6-7 જેટલા યુવાનોએ આ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જે બંને મિત્રો પર અચાનક થયેલા જીવલેણ હુમલાથી બચાવવા હુમલાખોરો સામે લડત આપતા પણ દેખાય છે. અંસારી એહઝાઝે જણાવ્યું હતું કે મસીન કાલિયા વિરુદ્ધ મેં લાલ ગેટ પોલીસ અને સીપી સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી, જેની અદાવતમાં આ હુમલો કરાયો છે. મોહસિન કાલિયો 16 પેટી દારૂના કેસમાં ડીસીબી પોલીસના ચોપડે વોન્ટેડ છે અને જાહેરમાં દારૂનો વેપલો અને હુમલાઓ કરી પોતાની ધાક ઊભી કરી રહ્યો છે. આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે. ફરિયાદીની પૂછપરછમાં હાલ ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી અને હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. લાલ ગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એસએસ 24 ન્યૂઝ જયેશ દરબારથી.